તાત્કાલિક કાર્યવાહી કરવા વિરોધ પક્ષના નેતાએ માંગણી કરી છે પરંતુ હવે સવાલ એ થાય છે કે ફાયર સેફટી વિનાની બિલ્ડિંગો સામે મહેસાણા નગરપાલિકા ક્યારે કાર્યવાહી કરશે મોટા બાગની અને ઘણી બધી હોસ્પિટલોમાં ફાયર માટે જે એનઓસી જોઈએ અથવા ફાયર ને લગતા જે સાધનો જોઈએ તેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કોમ્પ્લેક્સોની અંદર ફાયર એનઓસી નથી તેમજ જે સંસાધનો જોઈએ કે ભાઈ આકસ્મિક કોઈ દુર્ઘટના બને તેના માટે તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી હોટલોની ફાયરની ની એનઓસી ન હોવા છતાં પણ તેમજ સંસાધનો ન હોવા છતાં પણ પૂરપાટ ધમધમી રહી છે આટલા વર્ષોથી ધમધમી રહી છે તો શું મહેસાણાનું ફાયર તંત્ર કે મહેસાણા નગરપાલિકા આની અંદર કઈ સંડોવાયેલી છે તેવું મારું ચોક્કસ કહેવું છે આ બાબતે ચોક્કસ તપાસ થવી જોઈએ હાલ પૂરતી અમે અમારા વિસ્તાર મહેસાણા નગરપાલિકામાં જે રાજકોટની ઘટના બની તે બાદ સર્ચ ઓપરેશન અને એક ચકાસણીનું ઓપરેશન હાથ ધરેલ છે તેમાં ફર્સ્ટ ટ્યુશન ક્લાસીસ કરેલા ત્યારબાદ હોસ્પિટલો જેમાં બેસી હોસ્પિટલો બેડ ધરાવતી હોય નાના મોટા એક બે બેડ ત્રણ બેડ પાંચ બેડ પંદર બેડ સુધીની એવી ચકાસણી કરી છે જેમાંથી સેતાલીસ હોસ્પિટલ માટે એનઓસી છે એવું માલુમ પડેલ છે હવે જે ત્રીસ એક હોસ્પિટલો છે જેના પાસે એનઓસી નથી પણ એમાંથી સોળ એક હોસ્પિટલોમાં સિસ્ટમો લાગેલી છે ચાલુ કન્ડિશનમાં છે